સ્વાગત છે મિત્રો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં. તો મિત્રો, આપણે વિદ્યાસહાયક આંદોલનના તમામ ન્યૂઝ કવર કરીએ છીએ. ઘણા ઉમેદવારો ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છે કે કાંઈ નવી અપડેટ આવે, પરંતુ હું પણ તે જ રિસર્ચ કરી રહ્યો છું. ઘણા દિવસથી કોઈ નવી અપડેટ આવી નથી. છેલ્લી અપડેટ 1 જૂનના રોજ આવી હતી, જે ઉમેદવારોની વય મર્યાદા પૂરી થતી હતી તે બાબતે હતી. ત્યાર પછી કોઈપણ પ્રકારે અપડેટ આવી નથી. આંદોલન કે તમામ કોઈપણ બાબતે અપડેટ હજી સુધી આવી નથી મિત્રો. તો હું પણ રાહ જોઉં છું વહેલી તકે અપડેટ આવે. ત્યાં સુધી આપણે જે વિદ્યાસહાયક ઉમેદવારોની વેદનાઓ છે, જે કોમેન્ટ બોક્સમાં વેદનાઓ છે તે જોઈએ. મિત્રો, આનાથી એક ફાયદો આપણે એ થશે કે શાયદ આપણો વિડીયો એટલો બધો ઉમેદવારો સુધી પહોંચે તો આ વિડીયો સરકાર સુધી પણ પહોંચી શકે. એટલા માટે હવે આપણે વધુને વધુ કોમેન્ટને પણ આવરીએ. શું કામ કે વધુને વધુ, માનો કે વિડીયોમાં 1K જે અત્યારે વ્યૂ આવે છે એની જગ્યાએ 1 લાખ વ્યૂ આવી ગયા હોય કદાચ, અને વિડીયો વાયરલ થયો અને આ વેદનાઓ સરકાર સુધી પહોંચે તો તેમને પણ ખબર પડે કે શું ચાલી રહ્યું છે. વધારે ને વધારે ખબર પડે એટલા માટે બીજો કોઈ કોમેન્ટ આવરવાનો ઈરાદો નથી. એટલા માટે કોમેન્ટને આજે આવરીએ છીએ અને સરકાર સુધી આપણા વિડીયો પહોંચે તેવી જ આશા છે મિત્રો. વધુને વધુ આપણે શેર કરીએ છીએ અને વધુને વધુ શેર કરવાની જરૂર છે. સરકાર નકામી છે, હવે બદલો BJPને. તો પહેલી કોમેન્ટ હતી આ ભાઈની એવી. પરંતુ આપણે કોઈ સરકાર વિરોધ નથી મિત્રો. આપણે જગ્યા વધારવાને લઈને જે કાંઈ અપડેટ કરી રહ્યા છીએ, મહેનત કરી રહ્યા છે તે બાબતે આપણે સપોર્ટિવ છીએ. ત્યાર પછી ફરીથી આંદોલન કરો. સાચી વાત છે મિત્રો, કંઈ પણ હવે કરવું જ પડશે વહેલી મોડું. આજે 81મો દિવસ થયો, 3 મહિના રાઇટ પૂરા થવા આવ્યા મિત્રો થોડાક જ દિવસોમાં, પરંતુ હજી પણ કોઈ નિર્ણય આપવામાં આવ્યો નથી. BJP સરકાર બદલાવો, કાં તો ચાલુ ભરતીમાં 12,500 કરો, ફાઇનલ કરો, તો તે બાબત પણ યોગ્ય છે. આપણે વધુને વધુ જગ્યા વધે તેવી આશાઓ છે મિત્રો.